મારું નામ પ્રવીણભાઈ નાણાવટી છે. હું ચેમ્બર ઓફ કોમર્સનો ભૂતપૂર્વ પ્રમુખ છું અને સુરત ડાયમંડ એસોસિએશનમાં બી ભૂતપૂર્વ પ્રમુખ છું અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 37 વર્ષથી સંકળાયેલો છું. હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર વિશ્વની અંદર, કદાચ વિશ્વના સર્જન પછી પ્રથમ વખત આવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વએ આજે સહન કરવી પડશે, જે કોરોનાનો જે ઉપદ્રવ છે અને જેના પરિણામે આપણે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ આમાં એ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. એવા સંજોગોમાં ભારત લગભગ 130 કરોડ લોકોનો દેશ છે અને આ દેશમાં 50%થી ઉપર યુવાન વર્ગ છે અને આ દેશની અંદર એવું કહેવાય છે કે આવનાર વર્ષોની અંદર ભારત જ એક એવી મહાશક્તિ બનવા તરફ જઈ રહ્યો છે કે જેમના યુવાનોના કારણે સમગ્ર વિશ્વની નજર આ દેશ ઉપર રહેશે. એવા સંજોગોમાં હું જે ડાયમંડ અને જ્વેલર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું તો એની અંદર છેલ્લા આ લોકડાઉન પછી જે ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ છે એ અત્યારે તો ખૂબ તકલીફ ભોગવી રહી છે, પણ હું એવું માનું છું કે સમગ્ર વિશ્વના લોકો એવી વસ્તુમાં હવે આવનાર વખતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે કે જેની અંદર સેફટી રહે અને એની રિસેલ વેલ્યુ અથવા તો એની એ અંદર એને બેનિફિટ રહે. એટલે હું એવું માનું છું ત્યાં સુધી આવનાર સમયની અંદર લોકો ગોલ્ડ અને ડાયમંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ મોટા પ્રમાણમાં કરશે, કારણ કે મેં છેલ્લા 40 વર્ષથી હું જોઉં છું કે ડાયમંડની વેલ્યુ ધીરે ધીરે જે પ્રમાણે વધેલી છે એ પ્રમાણે કદાચ વિશ્વની અંદર કોઈપણ વસ્તુમાં એના એટલા બેનિફિટ નથી થયા, એટલા એના પ્રાઇઝ નથી વધ્યા. એવી જ રીતે ગોલ્ડની વાત કરીએ કે ગોલ્ડ બી એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને લોકોએ અત્યાર સુધીમાં શેર બજાર અથવા તો પ્રોપર્ટીની અંદર જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના પરિણામે એમને ખૂબ મોટા લોસીસ આવ્યા છે અને એના લીધે લોકો હવે આવી કોઈ ચોક્કસ એવી ઇન્ડસ્ટ્રીઝ અથવા તો એવી વસ્તુ જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે અને એને ભવિષ્યમાં એનો બેનિફિટ રહે, સેફટી રહે અને કોઈ બીજી કોઈ તકલીફ ના પડે એવા કારણસર હું એવું માનું છું કે આ કોરોનાની અંદર હાલની પરિસ્થિતિમાંથી ધીરે ધીરે આ દેશ બહાર નીકળશે, આ ઇન્ડસ્ટ્રીઝ બહાર નીકળશે. સમગ્ર દુનિયાના લોકોની નજર ડાયમંડની જ્વેલરી અને ડાયમંડ ખરીદવા ઉપર છે, ઇન્વેસ્ટમેન્ટ માટે બી ડાયમંડને લોકો પ્રાયોરિટી આપે છે. એટલે આવા કોરોના સમયમાં બી અત્યારે ભારતના જે ડાયમંડના ઇન્ડસ્ટ્રીઓ છે એને ખૂબ સારા પ્રમાણમાં ઓર્ડર્સ પણ છે અને હું એવું માનું છું કે આવનાર સમયની અંદર આ ઇન્ડસ્ટ્રીઝના કારણે ગુજરાતને અને દેશને ખૂબ મોટો ફાયદો થશે અને સમગ્ર વિશ્વમાં આપણે સારું એવું એક્સપોર્ટ કરી શકીશું એવું મારું માનું છું.